હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? એકવાર ફરીથી વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોઈ ગયા હતા કે જે સ્વતંત્ર ધારો છે એવો વિકલ્પની અંદર પસાર કરવામાં આવે છે. તો આ માઉન્ટબેટન રચના જે હતી એનો જ એક ભાગ હતો. એની અંદર છે જો કે જે ભારતના નવા બંધારણ માટે એ રચાય અથવા તો એ શરૂઆત થાય એ પહેલા ભારતની અંદર જે વ્યક્તિ રજવાડા છે એ પોતે સ્વતંત્ર રહેવા ઈચ્છતા હોય અથવા તો એ કોઈ દેશ સાથે જે ભારત સંઘ સાથે અથવા તો પાકિસ્તાન સંઘ સાથે જેની સાથે જોડાવા ઈચ્છતા હોય તેની સાથે જોડાઈ શકે છે. સાથે સાથે આપણે જોયું હતું કે જે આ બંને જે ભારત અને પાકિસ્તાન બંને અલગ થયા તો એના દરમિયાન છે તો કે જ્યાં સુધી છે એ પોતે પોતાના બંને દેશ દરેક દેશ બંને ભારત અને પાકિસ્તાન પોતાનું સ્વતંત્ર છે એ બંધારણ અસ્તિત્વમાં ન લાવે ત્યાં સુધી વચગાળાની સરકાર રહેશે અને એનું આયોજન છે રાજ્યતંત્રનું આયોજન કરવાનું છે. સાથે સાથે આપણે આગળ જોયું હતું કે ભારત છે એ સ્વતંત્ર થઈ જાય આઝાદી પછીનો માહોલ છે એ દેશની અંદર કેવો હશે. તો આઝાદી પછી છે તો કે સૌ પ્રથમવાર છે એ ભારતના તે સમયે વરાયેલા જે વડાપ્રધાન હતા શ્રી જવાહરલાલ નેહરુ એના હસ્તે છે દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી છે એ અંગ્રેજનો જે બ્રિટન જે હતો એનો જે તિરંગો હતો એને ઉતારી અને ભારતનો રાષ્ટ્રધ્વજ જે તિરંગો છે એને ફરકાવવામાં આવેલો. સાથે સાથે લોકોની અંદર પણ છે એ આજ સ્વતંત્ર મળેલું છે ભારત સ્વતંત્ર થયું છે એનો આનંદ એનો ઉત્સાહ છે એ લોકોની અંદર પણ છે જોવા મળેલો. સાથે સાથે તો કે જે આઝાદી માટેની લાંબી લડત લડેલી તો એની અંદર અનેક જે નેતાઓ છે સાથે સાથે નામી અને અનામી ક્રાંતિવીરોએ પોતાના બલિદાન છે દેશની છે સ્વતંત્રતા માટે આપેલા છે તો ત્યાંથી દીધેલા હતા. તો એના પછી એની લાંબી લડાઈમાંથી ભારત સ્વતંત્ર થયું તો એ દિવસે તો કે શાળા કોલેજોની અંદર પણ ઉત્સવ છે ઉજવવામાં આવેલો. તો હવે આગળ એમાં આપણે જોઈએ કે દેશી રાજ્યની હિંસા તો કે તે સમયે છે ભારતની અંદર તો કે જે અલગ અલગ ટુકડાઓની અંદર વિભાજિત હતા અલગ અલગ રાજાશાહી તો એ લોકો છે એના પ્રદેશો તો તેના પ્રાંતની અંદર તો ભારતની અંદર તે સમયે જ્યારે સ્વતંત્ર થાય છે એ સમયે 562 દેશી રજવાડાઓ છે એ ભારતની અંદર હતા. સાથે જે હિંદ સ્વતંત્ર ધારો પસાર કરવામાં આવેલો તો એમાં પણ છે એનો હિસ્સો હતો તો એમાં નોંધેલો હતો જે બ્રિટિશ સરકારે ધારો પસાર કરેલો કે જે દેશી રજવાડાઓ છે એ ભારતની સાથે જોડાવા ઈચ્છે અથવા પાકિસ્તાનની સાથે જોડાવા ઈચ્છે તો એ પોતાની ઈચ્છા પ્રમાણે એના લોકો છે એ પ્રદેશને જોડી શકતા તો એને કોઈ પણ દેશ સાથે જોડાઈ શકે અને જો એ બંને એમાંથી એક પણ દેશ સાથે ન જોડાવા ઈચ્છતા હોય તો એ સ્વતંત્ર છે એ રહે અને પોતાના પ્રદેશનું છે સંચાલન કરી શકશે. તો એના કારણે થઈ અને જે ભારતના દેશી રજવાડાઓ હતા એની અંદર હિલચાલ એટલે કે છે એની અંદર ઘટના બનાવો બને છે તો કે એની અંદર છે તો સૌ પ્રથમ જે તે સમયે તો કે સૌથી મોટા જે દેશી રજવાડા હતા એમાં એક હૈદરાબાદ હતું એક જમ્મુ કાશ્મીર હતું એક જૂનાગઢ હતું તો આ ત્રણેય સાથે સાથે જે ત્રાવણકોર હતું તો એ બધા જે દેશી રજવાડાઓ છે પોતે એ સ્વતંત્ર રહેવા ઈચ્છે છે. જ્યારે જે જૂનાગઢના નવાબ હતા મોહમ્મદ ખાન તો એ પોતાના રાજ્યને છે એ પાકિસ્તાન સાથે પાકિસ્તાન સંઘ સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો એની અંદર આપણે જોઈએ કે હિંદ સ્વાતંત્ર ધારાની જોગવાઈ અનુસાર તો કે એની અંદર ઉલ્લેખ કરેલો હતો કે ભારત સંઘ તો પાકિસ્તાન સંઘ સાથે છે એ દેશો દ્વારા જોડાઈ શકે અને જો એ બંને સાથે ન જોડાવી છે તો સ્વતંત્ર રહી શકે. તો એ અનુસાર જે પણ દરેક રાજ્ય સ્વતંત્ર રહેવા ઈચ્છે તે સ્વાભાવિક છે અને એ માટે થઈ ને આ જે દેશી રજવાડાઓ છે તે પોતે સ્વતંત્ર રહેવા ઈચ્છે તે સ્વાભાવિક છે એ સહેજ છે. શા માટે તો કે આપણે પણ હોય કોઈ પણ વસ્તુની અંદર અથવા તો એની બાબત એવી ઘટના ઘટે
એની અંદર છે તો એ આપણે અલગ થવા, તો આપણે પોતે જાતે સ્વતંત્ર રહી ને આપણા પગ ભે થવા ઈચ્છા હોય એવી રીતના છે. આ જે દેશી રજવાડા છે એની અંદર હિંસા થાય એની અંદર છે, આગળ જે પોતે છે એ સ્વતંત્ર રહેવા ઈચ્છે છે અથવા તેની જે મંજૂરી અથવા તો એ અનુસાર છે સ્વતંત્ર ધારા અનુસાર એ પોતે સ્વતંત્ર રહેવા ઈચ્છા ધારે હોય છે. તેમને કારણે સર સીપી રામ સ્વામી એયરે ત્રાવણકોર રાજ્ય હતું એને સ્વતંત્ર રાજ્ય જાહેર કર્યું. ને એ કારણે થઈને જે દેશી રાજ્ય તરીકે ત્રાવણકોર હતું એના જે સર સીપી રામ સ્વામી એયર હતા એને પોતાના રાજ્યને એટલે કે ત્રાવણકોરને છે એ સ્વતંત્ર સાર્વભૌમ છે એ જાહેર કરે છે. એનો મતલબ કે પાકિસ્તાન સાથે પણ જોડાવા નથી ઈચ્છતા અને ભારત સાથે પણ જોડાવા ઈચ્છતા નથી. એ પોતે પોતાના રાજ્યને છે એ અલગ, જેમ કે ભારત દેશ છે પાકિસ્તાન દેશ પોતાના રાજ્યને એટલે ત્રાવણકોરને છે અલગ રાજ્ય તરીકે સ્વતંત્ર છે એ જાહેર કરે છે. અને સાથે સાથે આ ધારાની જોગવાઈ અનુસાર છે એ તમામ જે લોકો છે એ સ્વતંત્ર રહેવા ઈચ્છે છે એના કારણે થઈ. ને આગળ તો કે જે હૈદરાબાદના નિઝામ એટલે કે તમારા જે નોલેજ માટે એનું નામ હતું મીર ઉસ્માન અલી ખાન, તો આ પોતે ભોપાલના નવાબ તથા ઇન્દોરના હોલકરે પણ એની જાહેરાત કરી. એટલે કે જે હૈદરાબાદના નવાબ હતા એ સાથે સાથે ભોપાલના જે નવાબ નિઝામ હતા તેણે અને જે ભોપાલના ઇન્દોરના હોલકર હતા તેણે પણ છે એ પોતાના રાજ્યને છે એ સ્વતંત્ર એટલે કે એને પણ બંને દેશમાંથી બંને સંઘની અંદર એટલે કે ભારત અને પાકિસ્તાન બંનેમાંથી કોઈ સાથે જોડાવાની ઈચ્છા નથી, એ પોતે સ્વતંત્ર રહેવા ઈચ્છે છે એના કારણે થઈ. અને સાથે સાથે જે જૂનાગઢના નવાબ હતા એ હતા, અહીંયા નામ આપેલું નથી પરંતુ જૂનાગઢના નવાબ એટલે કે જે ત્યારે એ સમયે છે જયારે ભારત આઝાદ થયું એ સમયે મોહમ્મદ ખાન શ્રીધર છે એ જૂનાગઢની અંદર રાજ્ય કરતા હતા. તો આ જે મોહમ્મદ ખાન શ્રીધર છે એ પોતે જૂનાગઢને છે એ પાકિસ્તાન સંઘ સાથે જોડાવાની ઈચ્છા છે એ જાહેર કરે છે અથવા તો એને જોડાયેલું જાહેર કર્યું. તો હવે તમે વિચારો હાલની અંદર છે તો એ જૂનાગઢ છે પાકિસ્તાન સાથે જોડાયેલું હોત તો આપણે અહીંયાથી અમદાવાદ જવું હોત અથવા તો છે આગળ કોઈ પણ રાજ્યની અંદર જવું હોત તો આપણે શું કરવું પડે છે કે પાકિસ્તાનના વિઝા હોવા ફરજિયાત. શા માટે? અથવા તો આપણે અલગ રસ્તો છે એ શોધવો પડે તો એની અંદરથી પાકિસ્તાન છે એની સાથે જૂનાગઢ જોડાયેલું હોત તો. ને હમણાં એનો જે એને પોતાનો રાજ્ય નક્શો પોતાના દેશના છે પાકિસ્તાને છે એ જે નકશો જાહેર કર્યો એની અંદર જૂનાગઢને પોતાના પ્રદેશ પોતાનો છે એ પ્રદેશ ગણાવ્યો હતો. એના માટે વિવાદ પણ સર્જાયો હતો કે એ સમયે છે જે મોહમ્મદ ખાન ત્રીજો હતો એણે હસ્તાક્ષર છે એ કરી દીધા હતા ભારત સંઘ સાથે છે એ જોડાયેલા હતા એ તે નાસી જાય છે, પરંતુ પાછળથી એના પ્રજાને જે લોકમત લેવામાં આવે છે ને ભારત સંઘ સાથે જોડાય છે. તો આ જે આપણે જોયું કે જે હિન્દ સ્વતંત્ર ધારા અનુસાર તો કે જે સર સ્વામી અય્યર હતા જે ત્રાવણકોર પ્રદેશ છે એના રાજા હતા તેને સ્વતંત્ર છે એ રહેવાની જાહેરાત કરી. સાથે સાથે જે હૈદરાબાદના નિઝામ મીર ઉસ્માન અલી ખાન હતા તે પણ સ્વતંત્ર રહેવાની જાહેરાત કરે છે. ભોપાલના નવાબ હતા તથા ઇન્દોરના હોલકર એ રાજા હોલકરે પણ છે એ પોતાના પ્રદેશને અથવા તો પોતાના જે પોતે રાજ્ય કરતા હતા એવા પ્રદેશો હતા એને સ્વતંત્ર એટલે કે બંનેમાંથી એક પણ સંઘ સાથે જોડાવાની છે એ ના પાડે છે પોતે સ્વતંત્ર રહેવા ઈચ્છે છે. સાથે સાથે જૂનાગઢ હતો તો એના જે મોહમ્મદ ખાન ત્રીજા એના નવાબ હતા એ પોતાના દેશ પોતાના પ્રદેશને છે પાકિસ્તાન સાથે જોડેલું માને છે અથવા તો એ જોડાયેલું આવે છે. તો તમે વિચાર કરો કે ભારત છે એ અખંડ હિંદ છે આઝાદ તો થઈ ગયું પરંતુ અલગ અલગ જે ટુકડાઓમાં વહેંચાયેલું હતું અને સાથે સ્વતંત્ર મળેલી પણ હતું તો એની અંદર છે એ અલગ અલગ ટુકડાઓને એકઠા કરવા છે તેનું ભારતને છે એક આખે આખું રાષ્ટ્ર બનાવવું એ
સૌથી કપરું કામ હતું અથવા તો છે એને જોડાવું ખૂબ જ છે એ અઘરું કાર્ય હતું. તો આવી રીતે દરેક રજવાડા જો સ્વતંત્ર થઈ જાય તો ભારત નાના નાના રાજ્યોમાં વિભાજિત થઈ જાય, એકબીજા રાજ્યોને તેમની સરહદના પ્રશ્નો ઊભા થાય, વિકાસ માટેના સંસાધનો મર્યાદિત બની જાય, રાજ્યોની વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થાય, તેનાથી આપણે મળેલી સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી. અને જો ભારત સ્વતંત્ર તો થઈ ગયું છે પરંતુ આ અલગ અલગ ટુકડાઓની અંદર વિભાજિત છે તો એનો કોઈ મતલબ નથી રહેતો કે સ્વતંત્ર થઈ જાય તો ભારતની અંદર છે એક સરકાર રચી શકાય. શા માટે? તો પોતે છે એ પોતાના પ્રદેશનો અથવા તો પોતાના જે પ્રદેશનો વિસ્તાર છે એની સીમાઓ માટે થાય ને સંઘર્ષ અથવા તો એની વચ્ચે છે એ વારંવાર ઝઘડાઓ ઉત્પન્ન થવાની પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યાં સુધી કોનો વિસ્તાર તો એ નક્કી કરવા માટેનો પણ એક સંઘર્ષ થાય. અને સાથે સાથે તો આ જે ભારત સ્વતંત્ર થઈ ગયું છતાં પણ જે નાના નાના ટુકડાઓની અંદર છે એ રાજ્યો વિભાજિત હતા તો એના કારણે થાય ને આપણે જે મળેલી સ્વતંત્રતા છે એનો કોઈ અર્થ રહેતો નથી. તો આ જે અને સાથે તો જેમ અત્યારે છે તો આપણે ભારતના વિકાસ માટે અથવા તો પોતાના જે પ્રદેશ અથવા તો રાજ્ય છે એ વિકસિત ન હોય એના માટે ગ્રાન્ટ કે ફાળવીને એનો વિકાસ સાધી શકે, પરંતુ જો અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત હોય તો એની અંદર છે જે પ્રજા છે રહેતી હોય તેનો વિકાસ અથવા તો એ રાજ્યનો વિકાસ સાધી શકાતો નથી. શા માટે? તો કે ત્યાં લોકશાહી નું અસ્તિત્વ ન હોય, એ રાજા અથવા તો પોતાના નવાબ જે રાજા હોય તે પોતાના પ્રદેશનો વિકાસ છે એ સાધે અથવા તો એના માટેના જે વિકાસના સાધનો છે એ મર્યાદિત બની જાય છે. તો એ કારણે થાય અને દેશી રાજ્યનું વિલીનીકરણ એટલે કે ભારત સંઘ સાથે જોડવાનું કાર્ય છે એ ખૂબ જ અગત્યનું હતું. એની અંદર આપણે જોઈએ કે જ્યારે છે એ ભારત આઝાદ થયું તે સમયે ભારત દેશની અંદર 562 દેશી રજવાડાઓ હતા, એટલે કે અલગ અલગ રજવાડાઓ એટલે કે શું થાય તો કે ભારત દેશ છે અલગ અલગ જેમ અત્યારે રાજ્યની અંદર છે તો તે સમયે અલગ અલગ રાજા અત્યારે આપણે લોકશાહી આપણા દેશની અંદર છે તો તે સમયે છે રાજાશાહી હતી તો એ અલગ અલગ રાજા છે પોતાના પ્રદેશનું પોતાનું નેતૃત્વ કરતા હતા. આ નાના નાના ટુકડાઓની અંદર જે વિભાજિત હતું એને ભારત સંઘ સાથે જોડવાનું અતિ મહત્વનું કામ છે એ ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ શ્રી બીપી મેનને પાર પાડ્યું. તો આ ભારત સંઘની અંદર છે એ આ દેશી રજવાડાનું વિલીનીકરણ કરવામાં અથવા તો ભારતને એક રાષ્ટ્ર બનાવવામાં સૌથી જે કપરું કામ હતું, સૌથી જે અઘરું કાર્ય હતું તેને મહત્વનું કાર્ય છે એ ભારતના જે નાયબ વડાપ્રધાન અથવા તો ગૃહ સચિવ છે એ સરદાર વલ્લભભાઈ પટેલ અને સાથે સાથે એના જે સચિવ એટલે કે એના જે માર્ગદર્શક એના સલાહકાર જે એને નીચે છે કામ કરનાર એવા વિપિન મેનને છે એ અગત્યનો ફાળો ભજવેલો હતો. તો એની અંદર આપણે જોઈએ કે તે સમયે ભારતમાં 562 દેશી રાજ્યો હતા, દરેક રાજ્ય ભારત સંઘ સાથે જોડાય તો જ તેને ભારત એક સંઘ રાજ્ય બને અને આ જે અતિ મહત્વનું કાર્ય છે એ ભારતના નાયક વડાપ્રધાન અને ગૃહ પ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ શ્રી બીપી મેનન સાહેબે પાર પાડ્યું હતું. તો આ જે બીપી મેનન એટલે કે વાયલું જે પાંગરું મેનન તેનું છે એ નામ છે બીપી મેનન એટલે કે બીપી મેનન એટલે કે વાયલું પેંગું મેનન તો આનું નામ છે. તો આ જે બીપી મેનન સર છે તો એ પોતાનું છે એક કાર્ય અથવા તો પોતાના જે અગત્યનું કાર્ય કરવા માટે થાય અને ભારતને જો એ અલગ અલગ દેશી રજવાડાઓની અંદર છે વેચાયેલું રહે તો એનો કોઈ મતલબ નથી રહેતો, એટલા માટે એને ભારત સંઘ સાથે જોડ્યું તો જ ભારત સંઘ એક દેશ બની શકે. તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી અને વ્યવહારુ બુદ્ધિથી 569 દેશી રાજ્યનું
ભારત સંઘ સાથે મળીને કરણ કર્યું અને જે 562 દેશી રજવાડાઓ હતા તો એને એની પોતાની અંદર રહેલી જે આવડત છે, જે બુદ્ધિ છે એના કારણે થઈ અને સરદાર વલ્લભભાઈ પટેલે છે એ ભારત સંઘ સાથે છે એ 569 જે દેશી રજવાડાઓ છે એને જોડવાનું કાર્ય પાર પાડ્યું. હવે બાકી બચે છે 3, તો એ 3 ક્યાં ક્યાં હતા? તો કે જમ્મુ કાશ્મીર, એક હૈદરાબાદ અને ત્રીજો હતું આપણું જૂનાગઢ. તો આ જે 3 રાજ્યો છે એને જોડવાના હવે છે બાકી હતા, પરંતુ 569 જે રજવાડાઓને છે એ સરદાર વલ્લભભાઈ પટેલ એને એની સલાહ એનું માર્ગદર્શન વિશે કામ કરનાર એના ગુરુજી મેનન સર, તો એને બને છે એ 569 દેશી રજવાડાને ભારત સંઘ સાથે જોડી દીધા. અને સૌ પ્રથમ ભારતના જે ભારત સંઘની અંદર જોડાવાની પહેલ અથવા તો શરૂઆત છે એ ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજીએ કરી હતી. અને સૌ પ્રથમ છે એ જે સરદાર વલ્લભભાઈ પટેલ અને એને દેશભક્તિ અને લોકોની અંદર જાગૃતિ ફેલાવી કે જો ભારત છે એ સ્વતંત્ર બનેલું છે એની અંદર છે તમામનો વિકાસ કરી શકાય એ માટે થઈ અને એણે સૌ પ્રથમ જે કાર્ય કરેલું તો એ ભાવનગરના કૃષ્ણકુમારજી છે ભારત સંઘ સાથે જોડાવેલું છે એ સહમતિ દર્શાવેલી એણે પહેલ કરેલી હતી. તો એને છે તમામ જે દેશી રજવાડાઓ છે એને ભારત સંઘ સાથે જોડાવા માટે થઈ અને એક પરિપત્ર બહાર પાડેલો અને એ પરિપત્ર છે તમામ જે દેશી રજવાડાઓ છે ભારત સંઘ સાથે જોડવા ઈચ્છતા હોય તો પોતાની સહી છે એની અંદર કરીને ફરીથી એને મોકલે. તો એની શરૂઆત કૃષ્ણકુમાર સિંહજીએ છે ભાવનગર સંઘને ભારત સાથે જોડી અને કરેલી હતી. હવે બાકીના 3 એટલે કે 569 દેશી રજવાડાઓ છે એ ભારત સંઘ સાથે જોડાઈ જાય છે, પરંતુ 3 બાકી રહે છે, એક જૂનાગઢ, એક હૈદરાબાદ અને એક કાશ્મીર. આ 3 રાજ્યનો પ્રશ્ન બાકી રહે છે. તો એ સમયે છે એ જૂનાગઢની અંદર જે રાજા હતા એ મોહમ્મદ ખાન હતા ત્રીજો, મોહમ્મદ ખાન ત્રીજો. હૈદરાબાદની અંદર હતા નિઝામ છે એ મીર ઉસ્માન અલી ખાન અને જે જમ્મુ કાશ્મીરની અંદર છે તો એ હતા જે હરિસિંહ ડોંગરા. આ 3 છે એનો પ્રશ્ન બાકી રહે છે. જૂનાગઢના નવાબ વિરુદ્ધ પ્રજાએ ક્રાંતિ કરી અને રતુભાઈ અદાણી તેમજ અન્ય લોકોએ સાથે મળીને આજી હકુમતની સ્થાપના કરી અને આની જે પડઘો એ મુંબઈની અંદર પડે છે અને જૂનાગઢને છે એ ભારત સંઘ સાથે જોડાવા માટે થઈ ને આજી હકુમતની છે એ રતુભાઈ અદાણી છે સ્થાપના કરે છે જે રાજકોટની અંદર ત્યાં રહી અને આ જૂનાગઢના લોકોને છે એના નવાબની વિરુદ્ધ છે એટલે કે ધન મત આપવા માટે લોકમત આપવા માટે થઈને રાજે એના એ લોકો છે એ ભારત સંઘ સાથે જોડાવા ઈચ્છતા હતા. એ લોકોને આ રતુભાઈ અદાણી અને સરદાર વલ્લભભાઈ પટેલને ખબર પડે છે કે આના લોકો છે એ ભારત સંઘ સાથે જોડાવા ઈચ્છે છે એ માટે થઈ અને જૂનાગઢની અંદર ફરતે છે એ પોલીસની કિલ્લેબંધી કરવામાં આવે છે અને એ સમયે જે મોહમ્મદ ખાન છે એ જૂનાગઢ છોડી અને પાકિસ્તાન જતો રહે છે. અને આ જે આજી હકુમત છે તે ભારત સંઘ સાથે જોડાવા માટે થઈ ને લોકોની અંદર જાગૃતિ ફેલાવતા હતા. તો એ રતુભાઈ અદાણી તેમજ અન્ય લોકોએ મળીને આ આજી હકુમતની સ્થાપના કરેલી, એનું મુખ્ય કેન્દ્ર હતું રાજકોટની અંદર. અને એવી રીતના છે એ સરદાર પટેલે જૂનાગઢની અંદર લોકમત લેવડાવ્યો અને જૂનાગઢ ભારત સંઘ સાથે ભળી ગયું અને એની પ્રજાને છે એ ભારત સંઘ સાથે જોડાવા માટે થઈ અને ત્યાં જે એના શાસક હતા એ કોણ હતા? મુસ્લિમ હતા. તો એ કોની સાથે જોડાવા ઈચ્છતા હતા? પાકિસ્તાન સાથે. પરંતુ ત્યાંની જે પ્રજા હતી એ હિન્દુ એટલે કે ભારત સંઘ સાથે જોડાવા ઈચ્છતી હતી એટલા માટે થઈ અને પોલીસને સાથે રાખી અને જૂનાગઢની અંદર લોકમત લેવાયું અને જૂનાગઢ છે ભારત સંઘ સાથે ભળી જાય છે. હવે બીજું પ્રશ્ન હૈદરાબાદના નિઝામ. તો હૈદરાબાદના જે નિઝામ હતા મીર અલી ખાન, ઉસ્માન અલી ખાન, તે જો કે એની સામે લશ્કરી પગલાં ભરવામાં આવ્યા અને અંતે તેને પણ ભારત સંઘમાં સામેલ કરવામાં
આવ્યું અને હૈદરાબાદની અંદર પણ જે મીર ઉસ્માન અલી ખાન હતા તો એની સામે લશ્કર, એટલે કે હૈદરાબાદ છે એ પણ પાકિસ્તાન સાથે જોડાવા ઈચ્છતું હતું, પરંતુ જે એનું ભૌગોલિક વાતાવરણ છે, તેનો વિસ્તાર છે, એની સીમા છે, એ ભારતની અંદર અથવા તો એ ભારત સાથે જોડાય તો જ અનુકૂળ છે, એની વ્યવસ્થા એનું સંચાલન થઈ શકે. એ કારણે થઈ અને ત્યાં લશ્કરી પગલાં લેવામાં આવ્યા, એટલે કે ત્યાં છે એ ભારતની જે લશ્કરી દળ છે એની આર્મીને ત્યાં ઉતારવામાં આવ્યું અને એના નિઝામને છે એ ભારત સંઘ સાથે જોડેલી જાહેર કરી. હવે ઈસવી સન 1948માં પાકિસ્તાને કશ્મીર ઉપર હુમલો કર્યો, તે દરમિયાન ત્યાંના રાજા હરિસિંહે વિધિસર ભારત સંઘ સાથે જોડી દીધું. ભૌગોલિક દ્રષ્ટિ આ ત્રણેય રાજ્યો છે ભારત સંઘ સાથે જોડાઈ હતી મહત્વનું છે અને તે સમયે તો કે કશ્મીરના છે એ લોકો છે એ પાકિસ્તાનને ખબર પડે છે કે એ લોકો ભારત કશ્મીર સાથે જોડાવા ઈચ્છે છે, તો એ કારણે થઈ અને પાકિસ્તાને છે એ કશ્મીર ઉપર હુમલો કરે છે અને હુમલો કરે તે સમયે એના જે હરિસિંહ છે એ ભારતની મદદ માંગે છે કે તમે છે એ અમને જો તમે છે પાકિસ્તાન સાથે અમારી મદદ કરો તો અમે તમને છે એ ભારત સંઘ સાથે જોડેલું જે પત્ર છે એની ઉપર સહી કરી દઈએ. અને આ કારણે થઈને સરદાર વલ્લભભાઈ પટેલ અને બીપી મેનને એના ઉપર પ્રેશર નાખ્યું કે જો તમે છે એ ખત પત્ર ઉપર સહી કરો તો જ અમે તમારી મદદ કરીએ. અને જે હરિસિંહ છે તાબડતોબ એટલે કે ફટાફટ છે એ ખત પત્ર છે તો કે અમે ભારત સંઘ સાથે જોડાવી છે એની ઉપર છે એ સહી કરી દે છે, પરંતુ ત્યાં સુધી છે એ અરજા એટલે કે કાશ્મીરના ચોથા ભાગની અંદર છે એક ત્યાં સુધી પાકિસ્તાન પોતાની છે એ સૈન્ય પહોંચાડી દે છે અને ત્યાં સુધી કબજો કરી લે છે. અત્યારે પણ જે સિંહો છે એ ત્યાં સુધીનો ભાગ હાલી લઈને પાકિસ્તાન સાથે છે, પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ આ ત્રણેય જે રાજ્યો હતા હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ કાશ્મીર એ ભારત સંઘ સાથે જોડાઈ હતી મહત્વનું છે. વિચાર કરો અત્યારે છે એ હૈદરાબાદ અને જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાયેલું હોત તો એની પરિસ્થિતિ કેવી હોત. એ માટે થઈ ને જે સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનને આ ત્રણેય રાજ્યોને જોડવા માટે છે એક અપરું જે મુશ્કેલી કાર્ય છે એ કરેલું હતું ને હાલની અંદર પણ છે જમ્મુ કાશ્મીરનો જે સડકનો પ્રશ્ન છે એ યુનોની અંદર એ પેન્ટિંગ એટલે કે હજુ પણ ત્યાં પડેલો છે, હજેનો કોઈ ઉકેલ આવેલો નથી. દેશી રાજ્યોના રાજાઓ તેમના લોકોને જવાબદાર સરકાર આપવા ઈચ્છતા હતા. ભારત સરકાર એ જવાબદાર સરકાર સાબિત થશે તેવી ચોક્કસ ખાતરી હતી. અને બીજી વાત એ પણ હતી કે તે સમયમાં શિક્ષણનું પ્રમાણ એકંદરે વધ્યું હતું, લોકો સ્વતંત્રતાનો અર્થ સમજવા પ્રયત્નશીલ હતા અને આ જે દેશી રાજ્યો છે તો એને એના રાજાઓ છે એ લોકોને જવાબદાર એક સારો એવો વિકાસ કરી શકે, પ્રજાના છે એના સુખ દુઃખ અથવા તો એની જે આશાઓ છે એ પૂર્ણ કરી શકે એવી સરકાર ઈચ્છતા હતા. એ કારણે ભારત છે એક જવાબદાર એક નેતૃત્વ પૂરું પાડી શકે એ સરકાર માટે સક્ષમ હતું, પરિબળ હતું અને એ કારણે થઈ ને ભારતનું બંધારણ તમામ લોકોને છે અનુકૂળ આવે એવું રચવામાં આવેલું ને સાથે સાથે એ ચોક્કસ ખાતરી હતી કે ભારત છે એ આ દેશી રાજ્યને જોડી અને સાથે સાથે એક રાષ્ટ્ર બનાવી અને એને જવાબદાર તંત્ર સત્તા રચી શકશે. અને બીજી વાત એ છે કે તે સમયે એટલે કે જે 1920ની અંદર અસહકારનું આંદોલન થયું તે વખતે છે એ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ, સાથે સાથે જામિયા મિલિયા ઇસ્લામિયા એની સ્થાપના થઈ અને બિહારની અંદર કાશી વિદ્યાપીઠ છે એ બિહારની અંદર વિદ્યાપીઠની સ્થાપના થઈ અને કાશી વિદ્યાપીઠની સ્થાપના થઈ. તો આ જે સરવડો દરમિયાન અથવા તો આંદોલન દરમિયાન છે એ શિક્ષણની અંદર પણ ખૂબ અગત્યનું છે, એ પ્રમાણ સ્તર એનું વધે છે અને લોકોની અંદર શિક્ષિતોને કારણે જાગૃતિ પણ છે એ વધુ છે, એ હવે સ્વતંત્રતાનો અર્થ સમજવા માટે પ્રયત્નશીલ હતા, એ સક્ષમ હતા. શા માટે? તો કે શિક્ષણનું પ્રમાણ પણ એ સમયે છે એ વધે છે. દરેક વ્યક્તિ સ્વતંત્ર થવા ઈચ્છતી હતી, આથી રાજાઓ અને
તેમના લોકોના અનુભવોના આધારે તેઓ નક્કી કરી શક્યા કે ભારત સંઘ સાથે જોડાવાથી પ્રજાનો વિકાસ ચોક્કસ થશે. અને તે સમયે આજે જે અલગ અલગ દેશની રાજ્યની અંદર વિભાજે હતા એ રાજ્યોના એ પ્રદેશોના રાજા છે એ વિચારે અથવા તો એની અંદર છે એ જે સરદાર વલ્લભભાઈ પટેલ અને નરસિંહ મહેનાની જે બીજ રોપેલા હતા અથવા તો એની અંદર જે જાગૃતિ ફેલાવેલી હતી એના કારણે એ રાજાઓને ચોક્કસ ખાતરી હતી કે ભારતની અંદર એ જોડાશે તો ભારતીય સંઘ સાથે જોડાશે તો તેનો અને તેની પ્રજાનો છે એ વિકાસ સાધી શકાશે, એનો વિકાસ કરી શકાશે. અને આ બાબતમાં રાજાઓની દેશભક્તિની ચોક્કસ પ્રશંસા કરવી જોઈએ, કારણ કે પોતાને આવશ્યક એવી થોડી મિલકત રાખીને બાકીનું તમામ રાજ્ય ભારત સંઘને સોંપી દેવું એ બહુ મોટી વાત છે. ને આ માટે એ રાજાઓ છે જે અલગ અલગ પ્રદેશોના રાજા હતા, પોતાના પ્રજાઓના વિકાસ માટે કાર્ય કરતા હતા, તો એની અંદર જાગૃતિ આવી અને ભારત સંઘ સાથે એ લોકો જોડાય છે. અને જે પોતાના રાજ્યની અંદર એ રાજા હતા તે પોતાનો વિશ્વ છે પોતાના માટે રાખી થોડો ઘણો અને આખે આખું રાજ્ય છે એ ભારતને સોંપી દે છે. તો આ માટે એ રાજાઓની પ્રશંસા કરવી પણ યોગ્ય ઘટે તેટલી પ્રશંસા આપણે કરી શકીએ. આમ દેશના બધા દેશી રાજ્યો વિલીનીકરણ માટે તૈયાર થયા તે ભારતના જ નહીં પરંતુ જગતના ઇતિહાસમાં એક અપૂર્વ ઘટના બની. અને સૌથી જે અગ્નિકાંડ હતું તે 562 ટુકડાઓ આપણે છે એ આપણા ઘરની અંદર જે અમુક જે આડોશ પરસમાં અથવા તો કોઈના છે એ મન મેળ અથવા તો એની અંદર છે સંબંધોની અંદર સુમેળ સાધી ન શકતા હોય તો એ વિભાજિત થાય છે. તો આવી રીતના છે એ ભારતની અંદર જે 562 દેશો રજવાડા છે એ લોકોને ભારત સંઘ સાથે જોડવા અને એ પણ એ પોતાના હિસ્સો અથવા તો પોતાની જે કાંઈ પણ છે થોડું ઘણું રાખે અને ભારત સાથે જોડવું એ ખૂબ જ મોટી બાબત હતી. સાથે સાથે આ માત્ર ભારત માટે જ નહીં પણ વિશ્વની અંદર અપૂર્વ એટલે કે આવી ઘટના ક્યારેય થતી શકે નહીં એ અદ્વિતીય છે એ ઘટના બનેલી હતી. વિલીનીકરણની પ્રક્રિયામાં સરદાર વલ્લભભાઈ પટેલ તથા તેમના જે માર્ગદર્શક હતા એના માર્ગદર્શન મુજબ કામ કરનાર એવા વિપી મેનન અથવા તો મેમનનો ફાળો અગત્યનો હતો. ને આ તમામ છે આ 562 જે દેશો રજવાડા છે એને ભારત સંઘ સાથે જોડવાનું છે એ શ્રેષ્ઠ એ ફાળો છે સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમની સલાહ મુજબ કામ કરનારા એના સચિવ શ્રી વિપી મેનનનો મહત્વનો ભાગ હતો. સમગ્ર ભારતની આ રીતે થયેલી એકતા અગાઉ ક્યારેય જોવા મળી ન હતી. સરદાર પટેલની આ અપ્રતિમ મહાન સેવા હતી એમ કહીએ તો અતિશયોક્તિ થતી નથી. અને આ જે કાર્ય કરેલું તો એની અંદર સરદાર વલ્લભભાઈ પટેલનું જેટલી બને તેટલું છે આપણે એની અપ્રતિમ સેવાને છે એ કોઈ શબ્દની અંદર કંડારી શકે નહીં અથવા તો કોઈ શબ્દ દ્વારા છે એનું સન્માન કરી શકે નહીં. એ કહેવું અથવા તો એની મહાન સેવાને કારણે થાય અને એ કહેવું એ અતિશયોક્તિ નથી એટલે કે વધારાની અથવા તો એની પ્રશંસા કરીએ એ એના યોગ્ય છે. તો અહીં છે આ દેશી રજાનું જે વિલીનીકરણ છે એ પૂરું થાય છે. તમારે હોમવર્કની અંદર છે આ જે દેશી રજાની અંદર રાજ્યની નીચાલમાં કયા કયા રાજ્ય છે એ ભારત સંઘ સાથે જોડાવા ઈચ્છતા ન હતા એના વિશે લખી અને પાછું કરવાનું છે. અહીંયા સુધી કદાચ છે.